મહેસાણામાં રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજવામાં આવ્યો. મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને 5 વર્ષ પૂર્ણ થયાના અવસરે મહેસાણા જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ખેરવા ગણપતિ યુનિવર્સિટી ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા લાખવડ ઇન્દિરાનગર પ્રાથમિક શાળા અને કાંસા 2 પ્રાથમિક શાળા વિસનગર ખાતે પણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ્સ, શોધ યોજના હેઠળ PhD કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વિદ્યાર્થીઓને લોન સહાયનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારની ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ અંતર્ગત 68.44 લાખના ખર્ચે ICT કોમ્પ્યુટર લેબનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 7.84 લાખના ખર્ચે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ વરદ હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વમાં સ્પર્ધા કરે તેવા સક્ષમ બનાવવાનું આયોજન કર્યું છે, જેને આ સરકારે સફળતા અપાવી છે. સરકારે છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં શાસનમાં ટેકનોલોજીના વિનિયોગ યોજનાઓનો લાભ પહોંચાડવાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર ગણપતભાઈ પટેલે જણાવ્યું કે જ્ઞાન શક્તિના સેવા યજ્ઞમાં ગણપત યુનિવર્સિટીનો પણ સહયોગ રહ્યો છે. વિદ્યાર્થીઓ થકી રાજ્ય અને રાષ્ટ્રમાં વૈશ્વિક સ્તરે નામના મેળવે એ પ્રકારનું શિક્ષણ રાજ્યમાં અપાઈ રહ્યું છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ પૂર્ણ થતાં અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમપ્રકાશ, અગ્રણી કૌશલ્ય કુંવરબા, જિલ્લા અગ્રણી જસુભાઈ પટેલ, પ્રોબેશન IAS અધિકારી MS કંચન, અગ્રણી જીવાભાઈ પટેલ, નટુજી ઠાકોર, ઈશ્વરભાઈ મકવાણા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આપણે જેમ દર વર્ષે જન્મદિવસ ઉજવતા હોઈએ, એવી જ રીતે કોઈપણ સરકાર જ્યારે 5 વર્ષ પૂરા કરે, એમાં સરકારમાંય ખાસ કરીને કોઈ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના 5 વર્ષ પૂરા થયા હોય ત્યારે એક રિપોર્ટ કાર્ડ રજૂ કરે છે. એમાં પ્રથમ દિવસથી જ જ્ઞાન એક શક્તિ છે અને જ્ઞાન શક્તિના શબ્દ પર ભાર આપીને જ્યારે સરકારે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, સમગ્ર ગુજરાતની અંદર જ્ઞાન માટે જે વિવિધ વિભાગો છે, પ્રાઇમરી હોય, ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક હોય, એમાં વિવિધ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સથી વિદ્યાર્થીઓને આગળ વધી શકે એટલા માટે ઈ ટેબ્લેટ આપવા, અનેક રીતે પ્રાથમિકના બાળકો માટે ઓરડાઓ કરવા, સ્માર્ટ ક્લાસીસ કરવા, આખું જે આયોજન સમગ્ર ગુજરાત રાજ્ય માટે જે કર્યું છે, એને કારણે આજના દિવસે કંઈક સેંકડો કરોડ રૂપિયાનું લોકાર્પણ પણ થયું છે. સ્માર્ટ ક્લાસીસને કારણે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યો અને વિશ્વકક્ષાએ કોમ્પિટિશનમાં સ્પર્ધાત્મક રીતે ભાગ લઈ શકે, એમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય, એક પ્રયાસ કર્યો છે અને આ સરકારનું માનવું છે અને દરેક સરકારનું માનવું હોવું જોઈએ કે આ દેશ ભારત છે અને ભારત એટલે ભા એટલે પ્રકાશ અને રત એટલે પ્રકાશની અંદર રત જે છે, એવો આ દેશ કે જે જ્ઞાનની અંદર વિશ્વમાં સર્વોચ્ચ કક્ષાએ હતો છે, આજે એને ફરી આપણે લઈ જવાનો છે અને એના માટે ભગીરથ પ્રયાસ કરવાના છે. એટલે શિક્ષણ નીતિની અંદર પણ 2020-21માં જે નવી શિક્ષણ નીતિ ગુજરાત સરકારે અપનાવી છે, કેન્દ્ર સરકારે. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.